નમસ્તે બાળ દોસ્તો, ધોરણ એક વિષય ગણિત. ચલો આપણે ગણિતની સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 109 ઉપર આગળ વધીશું. સમજો, જો અહીંયા તમને કેટલાક ચિત્રો આપેલા છે તે આપણે સમજવાના છે. પહેલું ચિત્ર છે દડા, એટલે કે બોલનું. અહીંયા કેટલા બોલ છે અને અહીંયા કેટલા બોલ છે એ તમારે ગણવાના છે. ચાલો તો પહેલાં આપણે બોલ ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો 16 મોટી છે. અહીંયા જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. અહીં કેટલા દડા છે? 12. અહીં શું લખ્યું છે? 16 મોટી છે 12 કરતાં. બરોબર, એટલે કે 12 દડા કરતાં 16 દડા મોટા છે, વધારે છે. ખ્યાલ આવ્યો ને? એવી રીતના અહીંયા મીણબત્તીનું ચિત્ર આપેલું છે. તો અહીંયા 13 મીણબત્તી છે અને અહીંયા 15 મીણબત્તી છે. તો 13 નાની છે 15 કરતાં, 13 મીણબત્તી નાની છે 15 કરતાં, એવું લખેલું છે. અહીંયા જુઓ, ફૂલ રેકેટનું ફૂલ છે. અહીંયા 7 ફૂલ છે અને અહીંયા 15 ફૂલ છે. 7 નાની છે 15 કરતાં. ખ્યાલ આવ્યો? અહીંયા ફક્ત તમારે સમજૂતી મેળવવાની છે કે કોણ નાનું છે અને કોણ મોટું છે. પ્રશ્ન નંબર 19 છે, ગણો અને ખાનામાં જવાબ લખો. હવે તમારે અહીંયા જે ચિત્રો આપેલા છે ને એ તમારે ગણવાના છે અને ખાનામાં જવાબ લખવાના છે. એટલે કે હવે અહીંયા આપણે મણકા ગણીશું બંને બાજુના. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 મણકાનું જૂથ છે અને બીજા 4 મણકા છૂટા આપેલા છે, એટલે 11, 12, 13, 14. અહીંયા જોઈશું આપણે કેટલા મણકા છે, તો કે આ 10 મણકાનું જૂથ છે. 11, 12, 13, 14, 15, 16, 17. અહીંયા 17 છે. તો આપણે શું લખીશું? 14 નાની છે 17 કરતાં, એટલે કે અહીંયા 14 મણકા છે ને અહીંયા 17 મણકા છે. તો લખીશું 14 નાની છે 17 કરતાં. એ ખાનામાં તમારે જવાબ લખવાનો છે. ચાલો અહીંયા ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15. અને અહીંયા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11 અને 12. તો અહીંયા 15 આવ્યા આપણા, એટલે લખવાનું 15 મોટી છે 12 કરતાં. ખ્યાલ આવ્યો ને? 15 મોટી છે આ 12 ગણ્યા આપણે, એટલે 12 કરતાં. ખ્યાલ આવ્યો? એટલે તમારે પણ ચિત્રો ગણવાના છે અને ખાનામાં સંખ્યા લખવાની છે. આ તમારી જાતે કરજો. આગળનો પ્રશ્ન છે, મોટી સંખ્યા ઉપર ગોળ કરો. મોટી સંખ્યા, હવે તો તમને ખબર છે ને મોટી કઈ અને નાની કઈ. બે સંખ્યા આપેલી છે, 15 અને 18. એમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 15, 16, 17, 18. 15 પછી 18 આવે છે, એટલે આપણે 18 ઉપર મોટી સંખ્યા છે એટલે એના પર ગોળ કરીશું. અહીંયા 20 અને 11, તો કઈ મોટી સંખ્યા આવશે? 20. તો 20 ઉપર આપણે ગોળ કરીશું. અહીંયા 19 અને 9, તો 9 નાના છે અને 19 મોટી સંખ્યા છે, તો 19 ઉપર આપણે ગોળ કરીશું. હવે આ બાકીના બે તમારી જાતે કરજો. આગળનો પ્રશ્ન છે, નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. હવે નાની સંખ્યા જોવાની છે 13 અને 17. તો 13 મોટા છે, 13 નાના છે અને 17 મોટા છે, એટલે 13 ઉપર આપણે ત્રિકોણ કરીશું. 18 અને 8, 8 નાના છે અને 18 મોટા છે, એટલે 8 નાના છે એની ઉપર આપણે ત્રિકોણ કરીશું. 15 અને 5, આ તો તમને આવડશે, 15 મોટા છે અને 5 નાની સંખ્યા છે, તો 5 ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે. આ બે તમારી જાતે કરજો. ચલો આગળનો પ્રશ્ન, પાંદડા ગણો પછી ખાનામાં જવાબ લખો. તમારે શું કરવાનું છે? આ જે પાંદડા છે કુંડાની અંદર એ ગણવાના છે અને ખાનામાં જવાબ લખવાનો છે. તો અહીંયા છે 13 નાની છે 15 કરતાં, એટલે કે અહીંયા 13 પાંદડા છે અને અહીંયા 15 પાંદડા છે. તમારે ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે. હવે તમારે અહીંયા ઉંદર ગણવાના છે, અહીંયા લખવાનું છે, અહીંયા પણ ઉંદર ગણીને સંખ્યા લખવાની છે અને નીચે ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે. એ તમારી જાતે કરવાનું છે. આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર 23, ગણો અને ખાનામાં અંક લખો અને ગોળમાં બંનેમાંથી મોટી સંખ્યા માટે ખરું અને નાની સંખ્યા માટે ખોટાની નિશાની કરો. અહીંયા જુઓ, તમને એક ઉદાહરણ આપેલું છે. અહીંયા માટલા છે 14 અને આ માટલાની સંખ્યા છે 13. તો કઈ મોટી આવશે? 14 મોટી છે, તો મોટી સંખ્યા માટે ખરાની નિશાની કરવાની છે.
અને નાની સંખ્યા માટે ખોટાની નિશાની કરવાની છે. એ જ પ્રમાણે તમારે આગળના ચિત્રો ગણવાના છે અને ખરા ખોટાની નિશાની કરવાની છે. ચાલો આપણે બે નંબરનો જઈશું પાંદડા. આ બાજુ કેટલા પાંદડા છે ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એટલે મેડમે લખ્યા છે 14. આ બાજુ કેટલા પાંદડા છે ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 બરોબર. તો અહીંયા કેટલા છે પાંદડા, 19 હશે સોરી. તો અહીંયા તમારે જેટલા પાંદડા થાય એટલી સંખ્યા અહીંયા લખવાની છે અને મોટી સંખ્યા હોય ત્યાં ખરા નિશાની કરવાની છે અને નાની સંખ્યા માટે ખોટાની નિશાની કરવાની છે. ખ્યાલ આવ્યો? તો આગળના બે દાખલા તમારી જાતે સ્વાધ્યાય પોથીમાં કરવાના રહેશે. નમસ્તે.